योगी जी महाराजे वचनामृतनी जे आवृत्ति प्रथम आवृत्ति प्रकाशित थई एमां आशीर्वाद लख्या छे अने आशीर्वाद नी अंदर योगी बापाए वचनामृत नो बस 10-5-7 लीटीना ज आशीर्वाद छे पण एमां आ मुद्दा पर स्पष्टपणे एमणे भार मूक्यो छे के वचनामृतमां जेने मोक्षनो द्वार संत कह्या छे प्रथमनो 54મો वचनामृत वचनामृतमां मोक्षनो द्वार संत कह्या छे ते संत एटले मूल अक्षर मूर्ति गुणातीतानंद स्वामी ने ज महाराजे कह्या छे एक व्यक्ति एक पुरुष गुणातीतानंद स्वामी संत तो घणा हता महाराजना वखतमां पण आपणे जोईए छीए के बधा महान संतो हता एक एक थी चढ़ियाता हता अने बधा ज पूजनीय हता अने बधाना हृदयनी अंदर महाराजना स्वरूपनी अलौकिक निष्ठा हती आजे परमहंसो आपणा माथाना मुगट छे आपणी छत्रछाया छे એમને યાદ કરીને આપણને બળ પ્રાપ્ત થાય છે એટલે બધાના જીવનમાંથી આપણને પ્રેરણા મળે એવું છે પણ મહારાજે જ્યારે 1877 સંવત 1877ની સાલમાં પંચાળાની અંદર ફૂલદોલનો ઉત્સવ કર્યો પછી મહારાજ પંચાળાની અંદર એ વખતે જ્યારે બધા સંતોને તિલક કરવાની આજ્ઞા કરી અને પછી મહારાજે કીધું કે અમારું તિલક આવું કરવું એવા વખતે ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં સ્વામીએ મહારાજે પોતે તિલક ચાંદલો કરી દીધા અને પછી મહારાજ શું બોલ્યા કે હું જેવો કોઈ ભગવાન નહીં અને આ ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં આ મર્મ વચન છે મહારાજનું અને આમાં મહારાજે કેટલું રહસ્ય મૂકી દીધું છે કે મહારાજ કે હું જેવો કોઈ ભગવાન નહીં ભગવાન શબ્દ ઘણા માટે વપરાય છે ભગવાન એટલે ઐશ્વર્યવાન ઘણા માટે વપરાય છે આ લોકની અંદર પણ મહાન આચાર્યો માટે પણ લોકો ભગવાન શબ્દ વાપરતા હોય છે ભગવાન શંકરાચાર્ય ભગવાન રામાનુજાચાર્ય એટલે અર્થની દ્રષ્ટિએ જેમાં ઐશ્વર્ય હોય બધાને માટે ભગવાન શબ્દ વપરાય છે દેવતાઓ માટે પણ ભગવાન શબ્દ વપરાય છે એટલે જે પરબ્રહ્મ જે અંતિમ તત્વ એ એક જ છે એટલે મહારાજ કીધું હું જેવો કોઈ ભગવાન નહીં સર્વોપરીપણું પોતાનું મહારાજે સ્પષ્ટ કહી દીધું પછી બીજી વાત શું કરી આ ગુણાતીતાન સ્વામી જેવા કોઈ સાધુ નહીં તો સાધુ શબ્દ બહુ લોકો માટે વપરાય છે અત્યારે બધા સાધુ જ કહેવાય ને જેને ભગવા વસ્ત્ર ધારણ કર્યા અથવા ધોળા વસ્ત્ર ધારણ કર્યા એને બધા સાધુ કહે છે અથવા તો ધારો કે ઘણા લોકો એમાં આગળ વધતા હોય તો સારી રીતે કથા પ્રવચન કરી શકતા હોય તો બધા સાધુ મહાત્મા કહે છે મંદિરના પૂજારી હોય તો સાધુ મહાત્મા કહે છે એમાં કેટલાક પરચા ચમત્કાર બતાવતો હોય તો વધારે મોટા સાધુ મહાત્મા કહે છે પણ મહારાજે કીધું બધા સાધુ મહાત્મા હાચા પણ આમના જેવા એ કહે નહીં હવે મહારાજના વખતના સંતોનો વિચાર કરો તમે કેવા સંતો હતા ગોપાળાનંદ સ્વામીનો વિચાર કરીએ આપણે મહા ઐશ્વર્યવાન હતા ગોપાળાનંદ સ્વામી બાળપણથી ઐશ્વર્યવાન હતા પછી એવું નહીં ખુશાલ ભગત તરીકે એમણે રાજાના ઝાડા પેશાબ બંધ કરાવી દીધા હતા અન્યાય કરતા હતા એટલા માટે એવો પાવર હતો ત્યાં વડોદરાની અંદર એક બ્રાહ્મણ ભક્તનું સાચવવા માટે એનું વચન સાચવવા માટે ચંદ્રગ્રહણ અટકાવી દીધું હતું બ્રહ્માંડ ઉપર શાસન ચલાવે એવા હતા સારંગપુરની અંદર પેલા વાઘા ખાચરના મનમાં એમ હતું કે મારે બધાની સેવા કરવી પણ સંતોના અને હરિભક્તોના સંઘ આવે મારી સ્થિતિ બહુ સાધારણ છે નબળી છે તો શું કરું ગોપાલ સ્વામી પાસે વિનંતી કરી ગોપાલ સ્વામી કે તને કમાવ ભાઈ કરી આપો એમ કરીને હનુમાનજી કષ્ટભંજન દેવ પધરાવ્યા અને છડી અડાડી અને આખી મૂર્તિ કોણે પ્રતિષ્ઠા કરી ગોપાલ સ્વામીએ ખબર નહીં આચાર્યએ પ્રતિષ્ઠા ન કરી તો એ દૈવત કેમનું આવી ગયું પણ આવ્યું તો ગોપાલ સ્વામી એવા સમર્થ સંત હતા કે એ પોતે હનુમાનજીને ધ્રુજાવી દીધા અને બોલતા ચાલતા કરવાના હતા પણ પછી બધા એમને ખમા કરો ખમા એટલે પછી અત્યારે આટલા રાખ્યા છે તો આખી દુનિયાના ભૂત ખેંચાઈને આવે છે પણ એટલો પાવર એમણે મૂક્યો એ મૂર્તિની અંદર હવે આવા ગોપાલ સ્વામી હયાત છે અને એની હાજરીમાં મહારાજ કહે છે કે હું જેવો કોઈ ભગવાન ને ગુણાતીતાને સ્વામી જેવા કોઈ સાધુ નહીં એટલે એવા ઐશ્વર્યવાન હોવા છતાં પણ પેલા વ્યાપરકાન સ્વામી મરેલાને જીવતા કરે એવા હતા અત્યારે લોકો બધા ટ્રાન્સપ્લાન્ટ કરે છે બધા આઈ ટ્રાન્સપ્લાન્ટ ને કિડની ટ્રાન્સપ્લાન્ટ ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પણ જીવ ટ્રાન્સપ્લાન્ટ કરે એવો તો કોઈ નથી થયો વ્યાપકાન સ્વામી એ હતા જીવ ટ્રાન્સપ્લાન્ટ કરી દેતા હતા એવા સમર્થ ઐશ્વર્ય પેલા સચ્ચિદાનંદ સ્વામી
तो लोको कहे के वरसाद नहीं वरस तो कहीं करो। सच्चिदानंद स्वामी कहे के महाराज नी मर्जी नहीं। तो बधा के महाराज ठपको आपसे तो अमरा ऊपर तमे वरसाद वरसाओ। सच्चिदानंद स्वामी इंद्र ने लात मारी, देवताओं ने लात मारी सके वादा। पेला अजंपानंद स्वामी था एक गरडा जूनागढ़ नी अंदर, तो मंदिर ना हल चोराई गया खेती माथी हल। तो ये तो सीधा पोचा ऊपर सिद्धेश्वर महादेव पास, महादेव जी ने खखड़ावा माड्या के तमे बैठा छो मंदिर में ध्यान रखता नहीं, पेला हल चोरी गया ने, काल हवार सुधी में हल आवी जवानी तो थाल बंद कर दीस। ते शिवजी पेला ने खरेखर ओला ने दर्शन आप कीधु जा भाई मारो थाल नहीं थे काल। तो देवताओं ने खखड़ावी सके एवं सामर्थ्य वाला तो कोई सामान्य नता। ए बधानी हाजरी में महाराज एवं कहे छे के हूँ जेवो कोई भगवान नहीं अने गुणातीतानंद स्वामी जेवा कोई साधु ने। एनो अर्थ एवो समझवानो के आजनी तारीखे पण आपणने कोई एवा देखाय के जे मरेला ने जीवता करे, कदाच कोक देखाय, कदाच कोक एवा देखाय के जे छे ने ग्रहण अटकावी दे, कदाच एवा कोई देखाय के कोकना झाड़ा पेशाब बंद कर दे, दीकरानो होय तो दीकरा आपे, एवा ऐश्वर्यवान कोई देखाया दुनिया नी अंदर, तो आपणे समजवानुं के मोटा छे, आपणे एनो आदर करवानो, एमने हाथ जोड़वाना, पण एवुं समजवानुं के ए बधा मोटा खरा पण गुणातीत एटले के महान स्वामी महाराज जेवा तो एक ज। महाराज कही गया छे के साधु साधुमां तत्वनो फेर बताव्यो एमणे। जो महाराजना वखतनी अंदर विद्वत्तानी अंदर अने साधुतानी अंदर बन्नेमां अजोड एवा संतो हता। मुक्तानंद स्वामीनी साधुता केवी, पेलो વૈરાગ્યોનું આખું મંડળ આવ્યું હતું ઘરડાની અંદર, અને એ તો બધા એકદમ ચીપિયા પછાડતા પછાડતા આવ્યા અને કહે કે અમારે તો કાલી રોટી ને ધોળી દાળ। તો ત્યાં તો કીધું જે વ્યવસ્થાપક હતા એને કે ભાઈ અમે તો છે ને સદાવ્રતમાં ખીચડી આપીએ છીએ, કે નહીં અમારે તો કાલી રોટી ને ધોળી દાળ, દૂધપાકને માલ પૂવા જ જોઈએ, બાકી અમે જવાના અંતે તોફાન કરશું। હવે એ બધા ખરેખર મગજના ફરેલા હતા। મહારાજ કે મુક્તાનંદ સ્વામીને મોકલો, અને મુક્તાનંદ સ્વામી જ્યાં જઈને ઊભા રહ્યા અને બધાને પગે લાગ્યા અને કીધું કો હો હો તમે બધા આવ્યા છો, તમે તો વૈકુંઠનાથના પાર્ષદો છો। મુક્તાનંદ સ્વામી કે તો પહેલાં તો એકદમ પીગળી ગયા કે ના 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 ના, વૈકુંઠનાથના પાર્ષદ તો તમે છો, અમે તો ગધેડા જેવા છીએ। હવે મુક્તાનંદ સ્વામી કે બોલો તમારી શું સેવા કરીએ, એ કે તમે જે આપશો લઈ લેશું। તો માર માર કરતો કોઈ આવ્યો હોય અને મુક્તાનંદ સ્વામીને જોઈ અને એકદમ ટાઢો બોળ થઈ જાય એવી એમની સાધુતા હોય, બીજાનો ક્રોધ સમાવી શકે, એના અંતરમાં તો ક્રોધ હોય ક્યાંથી, એના દર્શનથી બીજાનો ક્રોધ જતો રહે એવી જેની સાધુતા હતી। બ્રહ્માનંદ સ્વામી એની એની નૈષ્ઠિક ધર્મની નિષ્ઠા કેટલી મહારાજી અતિ કયા છે। અને જ્યારે જૂનાગઢની અંદર નગરયાત્રા નીકળવાની પ્રતિષ્ઠા નિમિત્તે, અને એ વખતે બધું રાજ્ય તરફથી બધું વાહનો અને ઘોડા અને રસાલો બધો આવ્યો હતો, એમાં પેલો દીવાન તો વિરોધી હતો, પણ નવાબનો આદેશ હતો એટલે બધી વ્યવસ્થા કરવી પડી હતી એને, પણ દીવાને વચમાં એક નાખી દીધું એ કે આ ઘોડો છે ને વાળી જાતનો એક ઘોડો હતો એ કે આના ઉપર બ્રહ્માનંદ સ્વામીને ચડાવજો અને કહેજો કે દીવાન અરે નવાબ સાહેબની ખાસ ઈચ્છા છે કે આના ઉપર જ તમે બિરાજમાન થજો। હવે એ ઘોડો એવો હતો અતિશય ચંચળ, અને એમાં પણ જો ઘોડીને જુએ એટલે પતી ગયો, કંટ્રોલમાં રહે જ નહીં। એટલે જ્યારે નગરયાત્રાની અંદર બીજા કાઠી દરબારોની ઘોડીઓ હોય એને જોશે અને આ ગાંડો થશે અને બ્રહ્માનંદ સ્વામીને નગરયાત્રાની વચ્ચે ઊંધા પછાડશે એ જોવાની મજા આવશે, એટલા માટે જ મોકલ્યો હતો। બ્રહ્માનંદ સ્વામી પાસે લઈ આવ્યા પેલા રાજ્યના માણસો કે તમારા માટે સ્પેશિયલ મોકલ્યો છે બ્રહ્માનંદ સ્વામી, તો બધી કળામાં ઘોડાને પારખવામાં કુશળ, એ ખબર પડી ગઈ કે આ સેના માટે મારી પાસે મોકલ્યો છે। એમણે કીધું કંઈ વાંધો નાના પર બેસીશ, અને જ્યારે સમય થયો ત્યારે ઘોડાની પાસે ગયા, એના માથે હાથ ફેરવ્યો અને કાનમાં સ્વામિનારાયણ મંત્ર ફૂક્યો અને ઘોડાની બધી વૃત્તિઓ શાંત થઈ ગઈ। એ ઘોડાની ઉપર ચડ્યા, આખી નગરયાત્રામાં બાજુબાજુ બધી કાઠીઓની ઘોડીઓ, પણ એ ઘોડાએ ઊંચી આંખ કરીને જોયું નથી, જિંદગીભર બ્રહ્મચારી થઈ ગયો। બ્રહ્માનંદ સ્વામીના સ્પર્શથી જો આવું થઈ જતું હોય તો એમની પોતાની નિષ્ઠિક ધર્મ બ્રહ્મચર્યની નિષ્ઠા કેટલી દ્રઢ હશે। એવા મહાન સંતો મહારાજના વખતમાં હતા, અને એની વચ્ચે મહારાજ કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી જેવા કોઈ સાધુ નહીં। તો આજે આપણને કોઈ એવા સાધુતાવાળા દેખાય જેમના દર્શનથી ટાઢું થઈ જાય, શાંતિ થઈ જાય,
કદાચ એવું દેખાય કે જેમને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એવા ગુણો હોય એવા દેખાય તો આપણે એમનો આદર કરવો જોઈએ, આપણે એમને નમસ્કાર કરવા જોઈએ, એમની સેવા કરવી જોઈએ. પણ એટલું સમજવું કે ગુણાતીત તો એક જ, બીજા કોઈ નહીં, એ એક છે, અનંત કોટી બ્રહ્માંડમાં એક તત્વ છે. એટલે યોગી બાબા પોતે સ્પષ્ટ લખી ગયા, યોગી બાબા કહે કે ગુણાતીત તો એક જ, કોઈ મેળે માવજીભાઈ થઈ શકતા નથી, એ એક તત્વ છે. યોગી બાબાએ તો ત્યાં સુધી કીધું કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ વાળો હોય ને એ તો એકડા ઘૂંટે છે, ગુણાતીતની વાત જુદી. હવે વિચાર કરો, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ વાળો યોગી બાબા કે એકડા ઘૂંટે છે, ગુણાતીતની વાત જુદી, એ કઈ કક્ષાના ગુણાતીત છે? પ્રશ્ન એ છે કે આપણે આપણું કોઈ મીટર લઈને એમની પાસે જશું તો આપણે ટૂંકા જ પડવાના. આપણે ઐશ્વર્ય પરચાનો મટીરિયલ લઈને જશું તો મોટા પુરુષ હતા, ઐશ્વર્ય પરચા હોય ખરા પણ એ તો ઘણા બધામાં હોય. ગુણાતીતાન સ્વામી કે ઐશ્વર્ય તો દૈત્યમાં પણ છે, તે પૃથ્વીનું ટીપણું વાળીને લઈ ગયો છે ને પ્રસંગ, હિરણ્યાક્ષ આખી પૃથ્વી ઉપર, કૃષ્ણ ભગવાને તો એક ગોવર્ધન ઉપાડ્યો, ઓલો આખી પૃથ્વી ઉપાડી ગયો, તો બોલો હવે કોને મોટા કેસો? પરચા પરચીથી થાય માપ તો નથી થાય એવું, એટલે એ ફૂટપટ્ટી ખોટી પડવાની, અને ઘણા ખોટા પડ્યા છે, ખાલી પરચાના આધારે ગયા છે ને. ગુણાતીતાન સ્વામીના વખતનો પ્રસંગ છે ને, સ્વામી એક ગામમાં ગયા હતા અને ગામના પેલા જે દરબાર હતા, પેલા શું કહે મુખી, એણે કીધું સ્વામીને, સ્વામી તમે કઈ પરચા બતાવો કે નહીં? ગુણાતીતાન સ્વામી કે ના, અમે કઈ પરચા બતાવતા નથી, અમે તો ભગવાનમાં જોડીએ છીએ. તો પેલા કે સ્વામી અમારા ગામમાં એક આવ્યા છે મહાત્મા, એ તો બહુ પરચા બતાવે છે. તો સ્વામી કે અઠવાડિયામાં પરચો બતાવશે. એ પટેલની દીકરીને લઈને જ ભાગી ગયો. તો પરચા ચમત્કાર એમાં ભૂલા પડ્યા છે, એટલે એ ફૂટપટ્ટી કામ લાગે તેવી નથી. કદાચ કોઈ કેમ વિચારે કે ચલો આપણે કઈ કેમ કાર્ય મોટું કર્યું હોય, કાર્ય પણ કરનારા ઘણા, કદાચ એવું આપણને થાય કે ચલો એમાં સદગુણો, તો સદગુણોની વાત તો ગુણાતીતાન સ્વામીએ વાતોમાં કરી છે. સ્વામી કે વચનામૃતમાં જેટલા કંઈ ગુણ બતાવ્યા છે ને બધા ગુણો, સાધુતાના ગુણો, તો ગુણાતીતાન સ્વામી કે એવા સાધુતાના ગુણો તો મુક્તની અંદર પણ હોય છે મહારાજ. અને ધામરૂપ ગુણાતીત એની વાત નોખી, એ આ ગુણોથી પર છે. એટલે હવે તો આપણે ખરેખર મૂંઝાઈને મૂંઝાઈ છીએ કે હવે આપણી પાસે એક મુક્ત હોય અને એક ગુણાતીત હોય, એ બે બાજુમાં ઉભો હોય, આપણી પાસે કોઈ એવું ટૂલ જ નથી કે આપણે એમને જુદા પાડી શકીએ. બંનેમાં ઐશ્વર્ય હોય, બંનેમાં સદગુણો હોય, કેવી રીતે જુદા પાડી શકો? એટલે ત્યાં આપણી ગાડી અટકી જાય એવી છે. તો ગુણાતીતને ઓળખવા માટે, એમને નિશ્ચય કરવા માટે પહેલામાં પહેલો તો આપણે નક્કી એ કરવું પડે કે આપણી બધી જ માપપટ્ટીઓ આપણે છોડી દેવી પડે, તો જ એમને ઓળખી શકાય એમ છે. આ વાત જુદી છે જે સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન, શુરા હોય તે સુણજો કાન, કાચા પોચાને નથી કામનું, જેના શબ્દ શબ્દમાં જુઓ રહ્યું આત્મ તત્વનું જ્ઞાન ભર્યું. એ જે ગુણાતીત જ્ઞાનની વાત છે ને, એ શુરવીરતા કઈ જોઈએ? આ શુરવીરતા માથું મૂકવાની વાત આવે છે. અહીંયા છે ને જિંદગીનો જુગાર છે, એમને ઓળખવાની અંદર ખરેખર માથું મૂકી દેવું પડે. કારણ કે બુદ્ધિના જેટલા ડોડ આપણે માનતા હોય ને બધા છોડી દેવાની વાત આવી. હા, સત્સંગમાં પ્રવેશ માટેના દ્વાર ઘણા બધા છે, એ કૃપાળુ છે ને, એટલે આપણે એમની નજીક આવી શકીએ, એટલા માટે એમણે ઘણા દ્વાર ખુલ્લા રાખ્યા છે. એટલે એક દ્વાર એવું છે કે આપણા મહોત્સવમાં કોઈ આવે અને પછી એમને પ્રભાવ પડે, એ નજીક આવે, આપણા મંદિરોના દર્શન કરવા માટે આવે, એમને સારું લાગે એટલે નજીક આવે, સંતોની કથા વાર્તા સાંભળે સારું લાગે, નહીં મોટા મોટા હજબ 10-10, 20-20 હજારની પારાયણ મોટી થતી હોય એમાં લોકો આવે અને આમ નજીક આવે, એને મજા આવે અને એને લાગવા માંડે કે આ સત્સંગ ખરેખર અહીં કંઈક સત્ય દેખાય છે, અહીં કંઈક સાચું હોય એવું દેખાય છે, એમ નજીક આવે. પણ પછી એક સમય તો એવો આવે જ, જો એને સત્સંગનો સ્વાદ લેવો હોય, અંતરંગ સ્વાદ લેવો હોય સત્સંગનો, તો છે ને એ બધું જ બાજુમાં મૂકી અને ગુરુના વચન પર જવું પડે. શ્રીજી મહારાજ આખા વચનામૃતની અંદર જ્યાં જ્યાં નિશ્ચયની વાત કરીને ત્યાં એક જ વસ્તુ પર લાવીને વાત મૂકી દીધી છે. નિશ્ચય કેવી રીતે થાય? ભગવાન પૃથ્વી પર પ્રગટ હોય હોય ને હોય જ, એ સ્પષ્ટ કીધું મહારાજ. પણ નિશ્ચય કેવી રીતે થાય એમાં મહારાજે જ્યાં જ્યાં વાત કરીને એક જ વાત લાવીને મૂકી દીધી છે કે પહેલાં તો શાસ્ત્રમાં સંતના લક્ષણ કયા છે,
એ લક્ષણને જોવા, પણ એનાથી નિશ્ચય ના થાય. એવું નથી કે એનાથી નિશ્ચય થઈ જાય. મારે કીધું કે એવા લક્ષણવાળા સંત એના વચનમાં વિશ્વાસ કરવો, એ સંત આપણને ઓળખાવે. હવે આપણે સદગુરુ સંતો છે, દાખલા તરીકે એ બધા ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, બધા મહાન સંતો છે, બધા કોઠારી બાપા બધા. તમે આમ જોવા જાઓ તો વચનામૃતના બધા લક્ષણો લઈને જાઓ તો એમાં જ મળી જાય આપણને. પણ એવું જ્યાં જ્યાં દેખાતું હોય ને એમના વચનમાં વિશ્વાસ, કે આવા મોટા સંતો છે. હવે એ બધા જેમની પાસે હાથ જોડીને ઊભા છે, એ જેમનું વચન અધ્ધર જીલે છે. અને આ બધા એવા નથી કે ખાલી આમ બસ માન મોટપ માટે સત્સંગમાં પડી રહે, એમને કાંઈ જ જોઈતું નથી. એ બધા સદગુરુ સંતો એવા સમર્થ છે ને, એમને માન મોટપ જોતા જ નથી. એ તો ઘેટા બકરા જેવા નથી, સિંહ જેવા પુરુષો છે, એ કંઈ વાડામાં બંધાયેલા છે જ નહીં. એ બધા જે રીતે સ્વામીની પાસે હાથ જોડીને ઊભા છે, એની સામે જોતા આપણને ખબર પડે કે એમના હૃદયની અંદર સ્વામીનું સ્થાન કેવું હશે. કોઠારી બાપા જ્યારે બાપા ધામમાં પધાર્યા ત્યારે અહીંયા અમેરિકા હતા, પછી પોતે ત્યાં મુંબઈ આવ્યા, અરે સારંગપુર આવ્યા. અને સારંગપુર આખો વિધિ પૂરો થયો, બાપાનો અગ્નિસંસ્કાર વિધિ, પછી તરત પાછા અમેરિકા આવી ગયા. ત્યાં શ્રદ્ધાંજલિ સભાઓ હતી એટલા માટે. હવે એ દરમિયાન મહંત સ્વામી મહારાજ મુંબઈ ગયા હતા, અને મુંબઈમાં શ્રદ્ધાંજલિ સભા બહુ જ મોટી થઈ હતી એ વખતે, અને સ્વામી થોડા દિવસ રોકાયા હતા ત્યાં. પછી જ્યારે આખું અમેરિકાનું વિચરણ પૂરું કરીને કોઠારી સ્વામી પાછા મુંબઈ ગયા, તો બીજે ત્રીજે દિવસે એમણે ત્યાં જે બાપાના ઉતારાની વ્યવસ્થા સંભાળે છે જે સંત પ્રણવ તીર્થ સ્વામીને બોલાવ્યા, અને બોલાવીને કીધું કે આપણે ઉપર તેરમા માળે જવું છે. તેરમા માળે એટલે બાપાનો ઉતારો જે બંધ રહેતો હોય છે, સ્વામી હોય ત્યારે જ ખુલે, એટલે આપણે ત્યાં જવું, તમે ચાવી લઈ આવો. એટલે ઉપર ગયા છેક. પછી ખબર નહીં આમ અચાનક આવું કે એમણે કેમ કીધું હશે, એટલે એમને નવાઈ હતી એ સંતને. તો એ કોઠારી બાપાએ પછી કીધું કે આમાં મહંત સ્વામી મહારાજ પધાર્યા ત્યારે કઈ જગ્યાએ સ્વામી આરામ કરતા હતા, ક્યાં બેસતા હતા, ક્યાં બેસીને પત્ર લેખન કરતા હતા, મને એક એક જગ્યા બતાવો, તમે ક્યાં સ્નાન કરતા હતા, બધું એક એક જગ્યા સ્વામીએ બધી એમને પૂછી લીધી. અને પછી છે ને પેલા સંતે પૂછ્યું કે સ્વામી કેમ આવું બધું પૂછો છો તમે? તો કોઠારી બાપા કે હું રોજ માનસી કરું છું ને મહંત સ્વામી મહારાજની, તો એ વખતે મને ખબર પડે ને કે સ્વામી કઈ જગ્યાએ બેસતા હતા, એટલા માટે મેં આ બધું જોયું. તો માનસી એટલે તો છેલ્લામાં છેલ્લી કક્ષા થઈ, હૃદયમાં મહંત સ્વામી મહારાજને આ લોકો ધારે છે. અને હજી બાપા ધામમાં ગયા અને મહિનો દોઢ મહિનો થયો છે, તો એનો અર્થ શું થયો કે જેટલો મહિમા પ્રમુખ સ્વામી મહારાજનો એવો જ મહંત સ્વામી મહારાજનો એમના હૃદયમાં બેસી ગયો છે, અને એને હૃદયમાં પોતે ધારે છે. બહાર કહેવાની વસ્તુ એક થઈને માનસીની વાત, એ તો અંદરની વાત કે પર્સનલ સાધના એકદમ થઈ ગઈ, અને એમાં એ પોતે ગુરુને ધારે છે. તો આપણે સંતના વચનમાં વિશ્વાસ રાખીએ.